નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપ સૌ દર્શક મિત્રોને મારા તરફથી અને સમગ્ર ભવિષ્ય દર્શન કાર્યક્રમની ટીમ તરફથી સુપ્રભાત. દર્શક મિત્રો, રોજબરોજ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજનું પંચાંગ શું છે, જે લોકોની આજે લગ્નતિથિ અથવા તો જન્મદિવસ છે તેઓનું આવતું વર્ષ આખું કેવું રહેવાનું છે, સાથે સાથે દિવસમાં આજે ખાસ કઈ વાત છે, દિન વિશેષ આજનો શું છે, અને સાથે જાણીશું આજનો શુભાંક, શુભ કલર, અને જો કોઈ સારું કામ કરવું હોય તો તેના માટેનો શુભ સમય કયો છે, કયા કાર્યો આજે કરવા જોઈએ અને કયા કાર્યોથી દૂર રહેવું જોઈએ. આ સાથે સાથે જ આજે જો દાન કરવું હોય તો તે દાન શું થઈ શકે અને મંત્ર જાપ આજે કયો કરી શકાય, આ તમામની સાથે સાથે 12 રાશિના જાતકો વિશે પણ જાણીશું કે તેમનો દિવસ આજે કેવો રહેવાનો છે. તો ચલો આ કાર્યક્રમની શરૂઆત કરીએ. મહેન્દ્રભાઈ પંડ્યા, જ્યોતિષાચાર્ય આપણી સાથે ઉપસ્થિત છે, સ્વાગત તેઓનું કરીએ. મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત, સુપ્રભાત. મહેન્દ્રભાઈ, શરૂઆત પંચાંગથી કરીએ છીએ. શું છે પંચાંગ? શ્રી ગણેશાય નમઃ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત, જય શ્રી ગણેશ આપ સૌને. પંચાંગની શરૂઆત કરીએ તો આજે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ત્રીજ છે, પણ આજે ચંદ્રોદય 21:34:16 હોવાના કારણે આજે સંકટ ચતુર્થીનું વ્રત કરવાવાળા માટે આજે સંકટ ચોથ છે. વિશાખા નક્ષત્ર સિદ્ધિ નામનું યોગ અને વિષ્ટિ કહેતા ભદ્રાકરણ છે આજે, અને રાશિ છે ચંદ્રમાં તુલા રાશિમાં. તો ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય તુલા રાશિ કહેતા ર અને ત અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. એકંદરે આજનો દિવસ ભગવાન ગણપતિનો છે, મતલબ આજના દિવસે ભગવાન ગણપતિની પૂજા વિશેષ કરી જે કોઈ કરે મનોકામનાઓ ભગવાન ગણપતિ એની પૂરી કરે છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, જે લોકોની આજે લગ્નની તિથિ અથવા તો તારીખ છે અને જેનો જન્મદિવસ છે આવતું વર્ષ, તેઓ માટે કેવું રહેશે? હવે જન્મ તારીખ જેની 10/4 છે એવા તમામ દર્શકોને પહેલા તો હાર્દિક શુભકામનાઓ, સાથે સાથે જેની મેરેજ એનિવર્સરી પણ આ દિવસે છે એવા તમામ દર્શકોને પણ હાર્દિક શુભકામનાઓ. મિત્રો, આગામી વર્ષ કેવું રહેશે તો આગામી વર્ષ દરમિયાન વિશેષ કોઈ ચિંતા કરવાનું કારણ નથી. સ્વભાવને જો થોડો સાચવવામાં આવે તો સમજી લો બધા જ કાર્ય આપણા પરિપૂર્ણ થશે. વિઘ્નોનું મૂળ કારણ આપણો સ્વભાવ છે. સ્વભાવગત જે કહેવાય કે જે ક્રોધ ક્યારેક ક્યારેક આવતો હોય, ચંચળતા અને જીદ ક્યારેક ક્યારેક આવતી હોય, ત્યારે એના ઉપર જો વિશેષ કાબુ રાખવામાં આવે તો આગામી વર્ષ આપણા માટે ખૂબ સારું રહેશે. શું કરવાથી લાભ થાય? ભગવાન ગણપતિની ઉપાસના તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. મહાદેવજીની સાથે ભગવાન ગણપતિની ઉપાસના આ વર્ષ દરમિયાન કરવામાં આવે. સંકલ્પ લઈ લો કે આજે તમારી જન્મ તારીખ છે, માતા પિતાના આશીર્વાદ લઈ દરરોજ સવારમાં એક માળા હું ગંગ ગણપતયે નમઃની કરીશ અને એક માળા ઓમ હ્રીમ નમઃ આ મંત્રની હું કરીશ. તો આ બંને મંત્ર આખા વર્ષ દરમિયાન જો કરો તો તમને સારામાં સારા લાભ થવાની શક્યતાઓ દેખાય છે. ખોટા પરિણામો ક્યારે આવશે? કોઈ પણ જ્યારે કામ કરવાનું હોય ત્યારે અન્ય વ્યક્તિઓના સહકારથી, અન્ય વ્યક્તિઓની સલાહથી, અન્ય વ્યક્તિઓના ઓળખાણથી જો કામ કરવામાં આવે તો એ તમારું કાર્ય સુગમતાવાળું અને સરળ બને. પણ ક્યારેક તમને કોઈ બીજા વ્યક્તિના ભરોસે કામ કરવા જાઓ ને ક્યારેક કદાચ પછડાટ મળે તો તરત જ સાવચેત થઈ જવું કે હવે મારે આમાં આગળ વધવાનું નથી. તો આ શીઘ્ર ગતિનું કરેલું કાર્ય તમારે શીઘ્ર, તમારી જે કંઈ મનોવ્યથાને હોય તો એવા સમયે તમે તરત જ પાછા પડી જાઓ તો સમજી લો તમારું કાર્ય સરળ બનશે. બીજું ખાસ ઉપાય શું કરવા જોઈએ તો કે દરરોજ સવારમાં જ્યારે આપણે ભગવાન ગણપતિને આપણી માળા કરતા હોઈએ એ પહેલાં ભગવાન સૂર્યનારાયણને જો જળ ચડાવીને પછી દિવસની શરૂઆત કરીએ, નિત્ય નિયમ પ્રમાણે કોઈ પણ કામકાજ હોય પણ સૂર્યનારાયણને જળ ચડાવ્યા વગર બીજું કામ ન કરવું, આ જો એક નિયમ પાડી લેશો તો આખું વર્ષ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. મતલબ આર્થિક રીતે કામનાઓની સિદ્ધિ માટે, સંતાનોની પ્રાપ્તિ માટે, અથવા તો સારા સુખ માટે, દાંપત્ય જીવનમાં પગરણ એટલે કે લગ્ન માટે, દરેક રીતે આગામી વર્ષ તમારા માટે સારું રહેશે. હવે લગ્ન તિથિ એટલે કે કેવો રહેશે તમારો સંસાર આ વર્ષ દરમિયાન, જેની લગ્ન તિથિ આજના દિવસ માટે છે. તો આજના દિવસ માટે એમ કહેવાય છે કે આજે જેની જન્મ તારીખ જે આજે છે, જન્મ તારીખ 10/4, એ જ પ્રમાણે લગ્ન તારીખ પણ 10/4 હોય તો એવા દંપતિ માટે આગામી વર્ષ ખૂબ જ શ્રેષ્ઠ અને સારું રહેશે. કામનાઓની પૂર્તિવાળું રહેશે. કોઈ પણ કાર્ય ઇષ્ટકામ કરવાનું હોય તો એ કામ થશે. જમીન મકાન કે મિલકત લેવાના હોય તો કદાચ લઈ શકાશે. વાહનના પણ સારા યોગ દેખાઈ રહ્યા છે. પણ વડીલોના આશીર્વાદ જો તમારી ઉપર હશે તો બધા જ કાર્ય તમારા સરળ બનશે. મતલબ ઘણી વખત માણસોની પાસે બુદ્ધિ આવી જાય પછી વડીલોની અવગણના કરતા હોય છે, માતા પિતાને તરછોડતા હોય છે. તો તમારા માટે કદાચ આ વર્ષને જો સારું જોઈતું હોય તો માતા પિતાની સેવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. જેટલી સેવા વધારે કરશો પરિણામ એટલા તમને સારા મળશે. દરેક પ્રકારની કામની પૂર્તિ માટે, સંતાનોના સુખાકારી માટે, અથવા તો કોઈ પણ પ્રકારે કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે આ પ્રમાણે કરશો તો ખૂબ જ સારો લાભ થશે. નિત્ય નિયમ પ્રમાણે જો કંઈક કરવા જેવું લાગે તો પાણી અને દીવો અવશ્ય કરવો, એ ઉપરાંત ઉમરો ધોવો અને એ પછી કામની કંઈક શરૂઆત કરવી, ચોક્કસ સારા પરિણામો આ વર્ષ દરમિયાન આપણને પ્રાપ્ત થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, સંકટ ચોથનો આજે તહેવાર છે, દિવસ છે, આજનો દિવસ કઈ રીતે ખાસ બની રહેશે? ચંદ્રોદય આજે 21:09:34:16 છે. તો જે લોકો આજે સંકટ ચતુર્થીનું વ્રત કરે છે
एना माटे रात्रे 9:34 और 16 सेकंड पछी भगवान गणपति नो प्रसाद भगवान ने धरावा पछी पोते प्रसाद ले जे तो आवा संकट चतुर्थी ना तमाम उपासको जे भगवान गणपति ना जे गणपति माटे आपणे जो बहु टूंका में कहेवू होय तो बहु ज एक सुंदर मंत्र बे मंत्र छे एमांथी एक मंत्र हूँ आपने कहूँ कि हिमजा सुतम भजे गणेश ईश नंदनम हिमजा सुतम भजे गणेश ईश नंदनम एक दंत वक्रतुंड नाग यज्ञ सूत्रगम रक्तगात्र धूम्र नेत्र शुक्ल वस्त्र मंडितम श्री कल्प वृक्ष भक्त रक्षते नमो गजाननम नमो नमो विनायकम पासपाणी चक्रपाणी मुषकादि रोहणम अग्निकोटि सूर्य ज्योति वज्रकोटि परवलम चित्रमाल मुक्तजाल भालचंद्र शोभितम कल्प वृक्ष भक्त रक्षते नमो गजाननम जे रीते कल्प वृक्ष नीचेलो बैठेलो व्यक्ति कोई दिवस दरिद्र नहीं होतो एज प्रमाणे भगवान गणपति नो आश्रय लेवा वाळो व्यक्ति कोई दिवस दरिद्र नहीं होतो तो पहला तो आ भगवान गणपति ने कार्य में रुकावटो आती होय त्यारे भगवान गणपति याद करवा जोईए कोई पण प्रकार संकटो आवता होय त्यारे भगवान गणपति याद करवा जोईए समय ज्यारे साथ न आपतो होय पुरुषार्थ करवा छताय त्यारे भगवान गणपति याद करवा जोईए मतलब के सिद्धि विनायक सर्वांगी विकास आपे छे कलियुग नी अंदर भगवान विनायक खास करीने परिणाम शाखा भगवान बार नाम छे प्रणम्य शीर्षादेवम गौरी पुत्रम विनायक भक्त्यावास स्मरे नित्यम आयु कामार्थ सिद्धये कया कया नाम छे तो के प्रथमम वक्रतुंडम च एकदंतम द्वितीयगम तृतीयम कृष्ण पिंगाक्षम गजवक्त्रम चतुर्थकम लंबोदरम पंचमम च षष्ठम विकटमेव च सप्तमम विघ्नराजम च धूम्रवर्णम तथाष्टमम नवमं भालचंद्रम च दशमं तु विनायक एकादशम गणपति द्वादशम तु गजानना भगवान गणपति ना बार नाम छे आजना दिवसे आ बार नाम नु यथाशक्ति पारण करवामां आवे जेने शास्त्र में संकट नाशन गणेश स्त्रोत्र कहू है तो विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनम पुत्रार्थी लभते पुत्रान मोक्षार्थी लभते गतिम तो बधीज कामनाओं की सिद्धि माटे भगवान गणपति की आराधना आज दिवस माटे थवी जोईए पण मित्रों एक वस्तु मारे घणा दर्शकों जे जूना दर्शकों आ वीटीवी ना भविष्य दर्शन ना जे एने खबर है कि गणपति की पूजा कर्या पछी लक्ष्मी ने वृद्धि कई रीते करी शकाय कई रीते मारा घर में लक्ष्मी ने धन धान्य समृद्धि नो वधारो थाय कई रीते मारा घर में कोई पण प्रकार वास्तुदोष होय वास्तुदोष दूर थाय શું કરવાથી ભગવાન ગણપતિની કઈ રીતે પૂજા કરવાથી મને સારા લાભની પ્રાપ્તિ થાય જૂના દર્શકોને ખબર છે પણ નવા દર્શકો માટે પણ આજના આ કાર્યક્રમમાં આપણે આ વિશે ચર્ચા આગળ કરીશું જય ગણેશ બિલકુલ મહેન્દ્રભાઈ શુભાંકની વાત કરવામાં આવે શુભ કલરની વાત કરવામાં આવે અને જો કોઈ સારું કાર્ય કરવું હોય તો તેના માટે શુભ સમય કયો છે આજે શુભાંકની જો વાત કરવામાં આવે તો આમ પ્રથમ એકનો જે અંક છે એક સારામાં સારો અંક છે આજના દિવસ માટે એક જ્યાં આવતો હોય ત્યાં હંમેશા સિદ્ધિ પ્રાપ્તિ થતી હોય છે તો એકના અંકને આજે શુભત્વનો ગણો सफेद रंग ने दुधिया रंग ने आज जो उपयोग करवामां आवे तो खूब सारी सफलता मळे सफेद रंग अंदर सफेद कपड़ा आए सफेद रंग में सफेद दूध आए घनी बधी ज्यां ज्यां सफेद वस्तु आए त्यां एनु दान करवामां आवे ए वस्तु नो उपयोग करवामां आवे तो आज दिवस अपना माटे श्रेष्ठ खास करी दुधियो रंग पण अपना माटे आज दिवस माटे सौ माटे श्रेष्ठ रहेशे बपोरे 12:51 थी शुरू करो अने बपोरे 1:14 सुधीनो जे समय छे सुपत्वने आपवाळो समय छे कोई पण सारा काम करवा होय आ समय दरमियान थाय एनु ध्यान राखवुं પણ સવારમાં 11:23થી શરૂ કરો અને 12:51 સુધીનો જે સમય છે થોડોક સાચવીને કામકાજ કરવા જેવો છે તો આ પ્રમાણે કરશો તો ખૂબ જ સારો લાભ થાય દક્ષિણ દિશાની મુસાફરી લાભ કરાવડાવે પણ આ મુસાફરી તો કાયમ લાભ કરાવડાવશે પણ અત્યારે જે પ્રમાણે આપણે જીવી રહ્યા છીએ અત્યારે આ મહામારીમાં જીવી રહ્યા છીએ જેને આપણે કોવિડ કહીએ છીએ 19 તો આ જે કોરોનાનો જે સંક્રમણ કાળ છે દરમિયાન અત્યારે સૌથી વધારે વધારે પ્રભાવ આપણને મળી રહ્યો છે સંક્રાંતિ પ્રમાણે પણ મળી રહ્યો છે જેના કારણે જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત બની ગયું છે ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ જે આપણી જે આ મોનોપોલી છે આપણો જે સંકલ્પ છે એને આજે જાગૃત કરવા માટેનો સમય છે મતલબ કે પોતે પોતાની જાતને ઓળખવી પડશે બીજા કોઈ આપણને કહે અને આપણે કરીએ એના કરતાં આપણા દ્વારા આપણું કલ્યાણ થાય અને આપણા દ્વારા આપણા સમાજનું કલ્યાણ થાય આપણા દ્વારા આપણા પરિવારનું કલ્યાણ થાય એના માટેના જે કંઈ પ્રયત્ન કરવા જોઈએ તો એના માટે જે આપણા જે સરકારના અધિકારીઓના નિયમો આધારે જે આપણને સંકલ્પ આપવામાં આવેલા છે એ સંકલ્પ પૂરા કરવામાં આવે એક મીટરથી વધારે ડિસ્ટન્સ રાખવામાં આવે કોઈ પણ એક વ્યક્તિએ અડેલી વસ્તુ બીજો વ્યક્તિ ન અડે અડે તો સુધા હાથ કરે હાથ ધોવે સેનેટાઇઝ કરે જે કંઈ કરવાનું હોય તે પણ દક્ષિણ દિશાની કોઈ પણ મુસાફરી ન થઈ શકે તો કાંઈ વાંધો નહીં દક્ષિણ દિશા તરફ મુખ રાખો અને તમારી જે મનોઈચ્છિત કામનાઓ છે એના માટે પ્રાપ્તિ માટે ભગવાન શ્રી ગણેશજીને આજના દિવસ માટે પ્રાર્થના કરો તમારું કાર્ય સરળ બનશે પણ દક્ષિણ દિશા તરફ મુખ રાખવાનું તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પછી તમારી મનોકામનાઓને સિદ્ધિ માટે મંત્ર જાપ કરો સારા પરિણામો પ્રાપ્ત થશે અશુભ દિશામાં અગ્નિ અને નૈઋત્ય ખૂણો છે થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે 12 રાશિની અંદર 2 રાશિ આજે એવી છે કે જેને ઘાત રાશિ માનવામાં આવે છે જે રાશિના જાતકોએ તન મન ધનથી સાચવવાનું તો એમાં એક વૃશ્ચિક રાશિ છે એક ધન રાશિ છે તો વૃશ્ચિક અને ધન રાશિવાળા જાતકોને આજના દિવસ માટે સાચવવાનું રહેશે
સંજીવનીબેન, આપણે ટીવીમાં માધ્યમથી આપણે દર્શકોને કહેતા હોઈએ છીએ અને દર્શકો કેટલું બધું એનો ધીરજથી એનું પાલન પણ કરે છે, એના ઉદાહરણો તમને આપું. એક બેને કહ્યું, મહેન્દ્રભાઈ એક દિવસે તમે કહેલું કે મેષ રાશિવાળા જાતકોએ તન મન ધનથી સાચવું, સવારથી જ નક્કી કરેલું કે આજે કંઈ બોલવું નથી, કારણ કે હું બળ્યું બોલું છું અને ઘરવાળાને ગમતું નથી, એટલે સવારથી કશું બોલવું નથી, પણ બપોરે જમતા પહેલા એ કઈ ગયું મારાથી બોલાઈ ગયું કે બપોર પછીનો મારો સમય છે ને ખરાબ ગયો, ઘણું હું સ્થિતિ કે ના બોલું તો વધારે સારું પણ બોલાઈ ગયો શું કરું, એટલે એનો મતલબ એવો થાય કે તમે જે રાશિ કહો છો એ પ્રમાણે સાચું પરિણામ મળે છે, કારણ કે ઘાત ચક્ર જયારે આવતો હોય ને ત્યારે મન ઉપર કંટ્રોલ ના રહે, ડ્રાઈવર ડ્રાઈવિંગ કરતો હોય ને ત્યારે વ્યવસ્થિત ડ્રાઈવિંગ કરતો હોય પણ એનું મન વિચલિત થઈ જાય ને તો એ ડ્રાઈવિંગમાં ધ્યાન ન આપી શકાય, એ જ રીતે રાશિમાં જયારે ઘાત રાશિ આવતી હોય ત્યારે પોતાના મન ઉપર કંટ્રોલ એ ન રાખી શકે, માટે આપણે શાસ્ત્ર કહેતું હોય છે કે ભાઈ તન મન અને ધન આ ત્રણે ત્રણ થી આ રાશિવાળાએ સાચવવું. સાચી વાત છે. મહેન્દ્રભાઈ, 12 રાશિમાંથી પહેલી બે રાશિ જે છે મેષ અને વૃષભ, એના વિશે વાત કરવી છે, કેવો રહેશે દિવસ આજે? લો, એ મેષ રાશિના જાતકો માટે આજના દિવસ માટે કોઈ પણ પ્રકારે રોકાણ કરવાનું છે, એમાં નવા રોકાણ કરવાના હોય, શેર બજારને લગતા કામકાજ ઘરે બેઠા તો આ વસ્તુ કરી શકાય છે, કે એના માટે માર્કેટમાં બહાર જવાની જરૂર નથી, પાંચ વ્યક્તિઓને મળવાની જરૂર નથી, જે આની સાથે સંલગ્ન છે એવા વ્યક્તિઓ માટે આજના દિવસ માટે સારા પરિણામોની સંભાવનાઓ, તમારી જન્મકુંડળીમાં શુક્ર અને ગુરુ જેવા ગ્રહો પાવરફુલ હશે તો ચોક્કસ તમને પ્રાપ્ત થશે. કોઈ પણ પ્રકારના નવા રોકાણો કરવાના હોય આજનો દિવસ તમારા માટે લાભ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ એક સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાશે. આર્થિક બાબતોમાં કામકાજ કરવાનું હોય તો થોડુંક સંભાળીને કામકાજ કરશો તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. લેવડ દેવડમાં છેતરાઈ ન જવાય એના માટે ધ્યાન રાખી અને આગળ વધશો તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. મેષ રાશિ એટલે આમ તો મંગળની રાશિ છે, ભગવાન ગણપતિ તમને પ્રિય હોય એટલે કદાચ કોઈને હોય ન હોય પણ મેષ રાશિવાળા જાતકોએ ભગવાન ગણપતિને ઓળખવા પડશે, તો આવા લંબોદર ભગવાન ગણપતિને ઓળખ્યા પછી આપણે સામાન્ય કે મોટા પેટવાળું બનવું, કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણને કોઈ સારી નરસી વાત કરે ત્યારે એ વાતને સાચવી રાખવી અને સમય યોગ્ય આવે ત્યારે માણસને ઉપયોગી થવું, આ મેષ રાશિના જાતકોનો સ્વભાવ રહ્યો છે. તમારો સ્વભાવ કંઈક આવો છે પણ લાલ રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે આજના દિવસ માટે. ગંગ ગણપતયે નમઃ મંત્રની એક માળા કરી શકાય છે, એકનો અંક તમારા માટે સુગતવને આપવાનો અંક છે. હવે વાત કરીએ બીજી રાશિ એટલે વૃષભ રાશિની. વૃષભ રાશિવાળા જાતકો માટે આજે ધનલાભની સારી સંભાવનાઓ કુંડળીના ચંદ્રબળના આધારે દેખાઈ રહી છે, બીજા કુંડળીમાં ગ્રહો પણ સારા મજબૂત હોવા જરૂરી છે. સંતાનોની બાબતમાં આજના દિવસ માટે મિત્રો થોડીક પરેશાની રહેશે, મતલબ સંતાનો કયા ગ્રહ હોય તો વાંધો નથી પણ ઘણા ઘરમાં સંતાનો છે ને માથા ફરેલા હોય, શું તોડી નાખું શું કરી નાખું, અને આવા સમય અત્યારે સૌથી વધારે ચિંતા મા બાપને એટલા માટે હોય છે કે અડધા સમય સુધી સંતાનો સ્કૂલમાં રહ્યા હોય, અડધા સમય સુધી સંતાનો ટ્યુશનમાં રહ્યા હોય, અડધા સમય સુધી સંતાનો મિત્રો અને મોબાઈલમાં રહ્યા હોય અને રાત્રે શાંતિથી હોઈ જાય, એટલે એક કલાક પણ માતા પિતાને પરેશાની ન આપવાવાળા સંતાનો અત્યારે મા બાપને હૈયે ને હૈયે ચોટેલા હોય, એટલે ચિંતા હોય સ્વાભાવિક છે પણ પરેશાની એનું કારણ નથી, કારણ કે સંતાન તો પોતાનું એક અંગ છે તો એનાથી સાવધાની થોડી રાખવાની ના હોય પણ વધારે વધારે પ્રેમ આપવા માટે આજે પ્રયત્ન કરજો. સૌથી શ્રેષ્ઠ વાત તો એ છે કે તમારો ઉપરી અધિકારી વર્ગ છે, ઘરમાં જ વહુ છો તો સાસુ એ ઉપરી અધિકારી કહેવાય, હે પત્ની છે તો પતિ અથવા પતિ છે તો પત્ની ઉપરી અધિકારી કહેવાય, સંતાનો માટે માતા પિતા ઉપરી અધિકારી કહેવાય એવું નથી, આપણી ઓફિસમાં બોસ જ આપણા ઉપરી અધિકારી કહેવાય, પણ જે વ્યક્તિ આપણને સમજાવી શકે છે, જે વ્યક્તિ આપણી સાથે શેર કરી શકે છે વસ્તુ વાતને, એવા વ્યક્તિઓનો આજે ખૂબ જ સારો આશીર્વાદ મળશે. થોડો ખર્ચાઓ ઉપર પણ કાબુ રાખવો જરૂરી છે, તમારા માટે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બપોરનો સમય ગણપતિ દાદાને ચોખાનો લાડવો ધરાવજો આજના દિવસ માટે, ચોખા ઘઉં એવું નથી ઘઉંનો લાડવો જ બનાવો, ચોખાનો લાડવો પણ બનાવી શકાય, મહારાષ્ટ્રમાં તો ચોખાનો લાડવાનો ખૂબ જ વિશેષ ઉપયોગ છે, ચોખાનો લાડવો બનાવીને ભગવાન ગણપતિને બપોરે પ્રસાદ ધરાવવામાં આવે પછી બધા ઘરના એ પ્રસાદ વહેંચી ખાવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. બેનો અંક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે, સફેદ રંગ તમને ખૂબ જ સારી સફળતા અપાવશે. સંજીવની આ વાત થઈ એટલે મને એક વસ્તુ યાદ આવી કે એક કુંડળી જોવડાવવા માટે એક આવેલા બે જણા, એમાં છોકરીની ઉંમર છોકરા કરતા 3-1 વર્ષ મોટી હશે, એટલે મને પૂછ્યું કે મહેન્દ્રભાઈ આ લગ્ન થાય કે ના થાય, ઘણી વખત આ મા બાપની સમસ્યા હોય છે, પહેલાના જમાનાની અંદર આજે તમે જોજો 21 વર્ષે પુરુષ માટે અને 18-19 વર્ષે સ્ત્રી માટે મત અધિકારનો પણ એક ગણના મૂકી, મતલબ 4 વર્ષમાં એમાં પણ ડિફરન્સ આપવામાં આવેલો છે, વિકાસની અંદર પણ આ વસ્તુ પેરેલલ આપણને જોવા મળે છે, પણ ઘણી વખત વિપરીત બનતું હોય છે, મન લાગી ગયું હોય ક્યાંય તો પછી હવે એ લોકોને એમ થાય ભાઈ આમાં કરી નાખીએ તો સારું, પણ મેચ્યોર હોય એટલે તો આમાં કુંડળી મૂકતો કહું મેચ્યોર તમે છો તો એકબીજાના સુખ દુઃખને સમજી શકો એમ છો તો કંઈ વિશેષ કંઈક જોવાની જરૂર નહીં, પણ છતાં કુંડળીના ગ્રહોને તો જોવા પડે, પણ કે એ બધું તો આપણે જોઈએ, પણ માનો કે 3-4 વર્ષ આ છોકરી મોટી હોય તો વાંધો ખરો, મેં કહ્યું તમને વાંધો ના હોય તો ગામને કોઈ વાંધો ના હોય, એટલે મને કે અમને વાંધો નહીં પણ જ્યોતિષ દ્રષ્ટિએ શું કહે છે, મેં કહ્યું અમારું વડીલ પણ તો એમ કહે છે કે સ્ત્રી પુરુષથી જો મોટી હોય ને તો વાંધો નહીં, કે કેમ, મેં કીધું કદાચ ઠમઠો રહે ને અને કદાચ કંઈક આપણને શીખામણ આપે, કદાચ આપણને કંઈક શીખવાડે તો એ આપણને એમ લાગે ઘરમાં વડીલ છે, વડીલ તો બોલે ઘરે બે શબ્દ બોલે વાંધો નહીં, આવો એક અહેસાસ થવો જોઈએ.
तो दर्शक मित्रों आ साथ भविष्य दर्शन कार्यक्रम में रोकाई है एक नानकड़ा ब्रेक में ब्रेक बाद परत फरीशू महेंद्र भाई साथ चर्चा यथावत राखीशू। विराम बाद भविष्य दर्शन कार्यक्रम में आपनु स्वागत है। महेंद्र भाई कॉलर जोड़ाई गया है जामनगर थी संगीताबेन तेओने सांभळीए। हेलो हेलो हाँ संगीताबेन हाँ महेंद्र भाई जय माता जी जय माता जी। संगीताबेन घर में संगीत वागे है बीजू के वागे है ना काई नहीं वागतू मैं तो वाजो कोना माटे प्रश्न छे बेन भाई माटे पूछवानो भाई नी जन्म तारीख भाई नी जन्म तारीख छे 25/5/2005 समय अभ्यास अंदर कुंडली में पांचमू स्थान जुवातु हो पांचमा स्थान नो स्वामी पण जुवातो हो पांचमा स्थान में कुंडली प्रमाण जो जुवा जाइए तो कर्क राशि है कर्क राशि नो स्वामी चंद्र है चंद्र अहीं कुंडली अंदर जो जुवा जाइए तो वृश्चिक राशि में है मतलब के भाग्यस्थान में है पांचमा स्थान नो मालिक भाग्यस्थान में परिणाम सारा आवे पण आ चंद्र पाछो वृश्चिक राशि में है तो चंद्र नो एक रत्न आवे छे मोती गळा में एने पहेरावामां आवे चांदी में तो एने अत्यारे सफलता आपे कारण के अंदर 15 वर्ष तो थया छे 2 वर्ष पछी हाथ में पहेरावी शकाय अत्यारे गळा में पहेरावी शकाय तो चाले પણ નજીકમાં કોઈ મહાદેવજીનું મંદિર હોય તો દર સોમવારે મહાદેવજીને દૂધ ચડાવવાનું ન ભૂલે આવું કહેજો એનું કારણ કે અભ્યાસની અંદર સારી સફળતા મહાદેવજીની કૃપાથી એને પ્રાપ્ત થશે આ વસ્તુ ચોક્કસ છે દરરોજ સવારમાં અથવા સાંજે જ્યારે પણ એના ઘરમાં આપણા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ એના નામ લઈ અને ઓમ નમઃ સિવાય આ મંત્રના જો જાપ કરે યથાશક્તિ જાપ કરી શકાય એક માળા કરી શકાય ત્રણ માળા કરી શકાય યથાશક્તિ જાપ કરે તો એના અભ્યાસમાં સારો સુધારો જોવા મળે 17-18 વર્ષનો થાય હાયર એજ્યુકેશન બાબતમાં જ્યારે આગ્રહ માળે ત્યારે ચંદ્રનું રત્ન મોતી એને જમણા હાથની ચોથી આંગળીમાં પહેરાવી દેવાનું જેને આપણે ટચલી આંગળી કહીએ છીએ તો એનાથી એની માનસિક સંતુલિતતા જળવાઈ રહેશે અભ્યાસમાં સારું ધ્યાન આપી શકશે સૂર્ય સાથે રહેલો શુક્ર આગળ જતા ખૂબ જ સારા પરિણામો આપશે ભાગ્યસ્થાનનો માલિક જે છે મંગળ છે મંગળ કુંડળીમાં 12મા સ્થાનમાં ગામથી બહાર જવાનું હોય નગરથી બહાર જવાનું હોય રાજ્યથી બહાર જવાનું હોય અથવા તો નદી પાર જવાનું હોય દરિયા પાર જવાનું હોય પરદેશની મુસાફરી કરવાની હોય બહાર અભ્યાસના યોગો ઊભા કરવાના હોય ઘરે ઘરે બેઠા બેઠા બહારના કોઈ ઓનલાઈન કોઈ અભ્યાસક્રમો એવા ચાલતા હોય એનો અભ્યાસ કરવાનો હોય તો મંગળ પ્રધાન અભ્યાસની અંદર સારી સફળતા એને આગળ જતા મળશે ભવિષ્ય તો ખૂબ સારું છે રાહુ મીન રાશિનો છે લગ્ન વખતે થોડીક ચિંતા કરવાની રહેશે બાકી અત્યારે એની કોઈ ચિંતા કરવાનું કારણ નથી ગુરુ મહારાજ પણ પાવરફુલ બેઠેલા છે 7મા સ્થાનની અંદર સહેજ ક્રોધ રહેશે પણ એ ડઝન્ટ મેટર એ કોઈ બહુ મહત્વની વસ્તુ નથી પણ મૂળ મુદ્દે અભ્યાસની અંદર તમારા ભાઈને ખૂબ જ સારી સફળતા મળશે બેન જય ગણેશ મહેન્દ્રભાઈ રાશિ ફળમાં આગળ વધવું છે મિથુન અને કર્ક આ બે રાશિ વિશે જાણવું છે મિથુન અને કર્ક રાશિના જાતકોનો દિવસ આજે કેવો રહેશે મિથુન રાશિ એટલે ક છ અને ઘ જેના અક્ષર છેવા મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે પ્રોપર્ટીમાં કોઈ પણ કરેલું રોકાણ ખૂબ જ સારો લાભ કરાવડાવે અથવા તો સારા લાભની સંભાવનાઓ આગળ જતા અપાવે તેવા યોગ બની રહ્યા છે પારિવારિક જીવનની જો વાત કરવામાં આવે તો પરિવારનો આજે આનંદ સંપાદિત કરી શકશો પારિવારિક જીવનનું સુખાકારી આજે સારી મળશે ખોટા માણસોની સાથે સમય ન વેડફાય એના માટે થોડુંક ધ્યાન રાખી અને આગળ વધવું પડશે બીજું કોઈ પણ અનુભવી વ્યક્તિ પાસે બેસીને ક્યાંક બે શબ્દો સાંભળશો તો શીખેલું કામ લાગશે એનો મતલબ એવો થાય કે આજે બોલવાનું ઓછું રાખો સાંભળવાનું વધારે રાખો કારણ કે આજનો દિવસ તમારા માટે આ રીતે જેટલું વધારે સાંભળશો જેટલું વધારે શીખશો એટલું તમને આગળ જતા ખૂબ જ સારો લાભ કરાવડાવશે બપોરના સમય પહેલા પહેલા યથાશક્તિ જો મગનું દાન કોઈ સારા વ્યક્તિને આપવામાં આવે જે જરૂરિયાતવાળો માણસ હોય એને મગનું દાન આપો ચોખાનું દાન આપો અથવા ખીચડીનું દાન આપો તમારા માટે આજનો દિવસ વધારે શ્રેષ્ઠ બની જશે ત્રણનો અંક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે સાથે સાથે એમ કહેવાય છે કે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી રંગ છે હવે વાત કરી લઈએ કર્ક રાશિની તો ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે આજના દિવસને તમે સ્વતંત્રતા અનુભવશો મતલબ કે આજે શાંતિ તમારી સ્વતંત્રતાના કારણે આવશે જે કંઈ કરો એમાં પ્રસન્નતાપૂર્વક કામ કરજો દિલ દઈને કામ કરજો બીજું કોઈનો ભાર છે કોઈ આપણને સોંપે છે માટે કરવાનું છે અથવા તો જવાબદારીપૂર્વક કરવાનું આ બધું નહીં સ્વતંત્રતાથી કામ કરજો ખૂબ જ સારો લાભ થાય પરિવારના સભ્યોથી કદાચ થોડી પરેશાની રહેશે આજના દિવસ માટે લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવનાઓ થોડી દેખાય છે મતલબ જીવનસંગીની જીવનસાથી સાથે થોડીક આ પ્રમાણેની ભાવનાઓને સમજીને કામકાજ કરવું પડશે આર્થિક સંકળામણો કોઈ પણ પ્રકારની હોય તો આજના દિવસ માટે થોડું ધ્યાન રાખજો ખર્ચાની બાબતમાં કારણ કે વધે નહીં એના માટે થોડીક જો કાળજી રાખીને આગળ વધવામાં આવશે તો ચોક્કસ સારી સફળતા આપણને પ્રાપ્ત થશે ચારનો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે સફેદ રંગથી તમારા માટે આજે ભાગ્ય ખુલે એવા યોગ પણ બની રહ્યા છે જય ગણેશ દર્શક મિત્રો થોડી જ વારમાં પરત ફરીએ છીએ સમય છે એક બ્રેકનો બ્રેક બાદ જાણીશું અન્ય રાશિના જાતકો વિશે આપ જોડાયેલા રહો ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે
વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મહેન્દ્રભાઈ કોલર જોડાઈ ગયા છે, રૂપલબેન છે પોરબંદર થી. હેલો. હેલો. હા રૂપલબેન. જય ગણે. જય ગણે રૂપલબેન. મારા પપ્પા વિશે પૂછું. લે લે લે. પપ્પાનું નામ? રામભાઈ. રામભાઈ જન્મ તારીખ? 1-6-66. ખોટી નથી ને? ના ના. જન્મ સમય? જન્મ સમય ની ખબર નથી. હા એટલે તારીખે ખોટી જશે. શું પ્રશ્ન હતો રામભાઈ નો? સૂર્ય ને રાહુ જો કે મોટા ભાગે 1-6 તારીખ છે ને સરકારી તારીખ માનવામાં આવે છે બેન, એટલે 1-6 ને અમે પ્રમાણ ગણતા ને મોટા ભાગે, ક્યાંક એવું નથી હોતું સાચું હોય છે, પણ મોટા ભાગે 1-6 સરકારી તારીખ છે. પેલું લેટ ફી ભરવી ના પડે ને પંચાયત ની અંદર, એટલે ગમે ત્યારે 5-6 દાડે અઠવાડિયે 15 દાડે આંટો મારવા ગ્રામ પંચાયત માં જાય એટલે પૂછે કે ભાઈ ઘરે છોકરાનો જન્મ થયો કે કઈ તારીખે જન્મ થયો કે એ ખબર નથી, અઠવાડિયા પહેલા થયો તો એમ કે પછી. એટલે પેલો જે મંત્રી હોય ને આપણે શું કરે કે કયા મહિનામાં થયો કે 1-6 ગણી નાખે એની તારીખ બરાબર. તો આ પ્રમાણે અહીંયા આ વસ્તુ 1-6 મોટા ભાગે આવી રીતે તારીખો જોવા મળે છે. રાશિ પ્રમાણે તમે કીધું ને એ પ્રમાણે રામભાઈ તુલા રાશિ, તુલા રાશિ પરફેક્ટ છે. તો એનો મતલબ કે રાશિ પ્રમાણે નામ છે તો એ પ્રમાણે જો અહીંયા કુંડળી જોવામાં આવે તો ચંદ્ર થી બેઠેલો અહીંયા 8મા સ્થાનમાં રાહુ સૂર્ય સાથે ગ્રહણ યોગ કરે છે. હવે આ ગ્રહણ યોગને આપણે પિતૃદોષ પણ માની શકીએ કે 18 કે 19 વર્ષ પછી તમારા પિતાને જવાબદારીઓ કુટુંબની આવી ગયેલી હોય, પરિવારની જવાબદારીઓ વહન કરવાનું હોય, અને આજ સુધી અત્યારે 54મું વર્ષ ચાલે છે, જવાબદારીઓ ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક હજી રહે જ છે, અને એના માટે બાપા શું કરે કે 2-5 થવાય એટલે કોઈને પૈસા ઓછી ના આપીએ કે આ કરીએ તે કરીએ, જેના કારણે કરેલું રોકાણ આપણને લાભ કરાવડાવે. પણ હકીકતમાં આનું ડૂબવાનું મૂળ કારણ કે પેલું 8મા સ્થાનમાં બેઠેલો સૂર્ય સાથે રાહુ છે, તો મને લાગે છે ગ્રહણ યોગના દોષની પૂજા કરવામાં આવે. અને ઘરમાં કોઈ પણ સ્ત્રી વર્ગ હોય, માનો કે માતા છે કે કોઈ પણ, એ પાણીયારે દીવો કરે, નિયમિત રીતે દીવો કરે અને સમજી લો પિત્રોને યાદ કરે તો અધૂરા કાર્ય પૂરા થાય. અને જ્યારે પણ યોગ્ય અવસર મળે ત્યારે નારાયણ બલિ શ્રાદ્ધ જેવું શ્રાદ્ધ જો ચૈત્ર મહિના કે કાર્તક મહિનામાં પણ વ્યવસ્થિત રીતે જો કરાવી લેવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ કુળદેવીને જેટલા વધારે વધારે યાદ કરો, કારણ કે શુક્ર અહીંયા ચંદ્ર અહીંયા તુલા રાશિનો છે, કુળદેવીને જેટલા વધારે વધારે યાદ કરો એટલે તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ નાથાભાઈ જોડાઈ ગયા છે ફોન લાઈન પર, કેશોદ થી છે. હલો. હલો. હા નાથાભાઈ. મારે એક પ્રશ્ન કરવાનો છે. હા જણાવો વિગતો. ટીવી નો અવાજ ધીમો કરી દો પહેલા. એ હા હા ઠીક છે જણાવો. ચલો. મારે બીમારી છે 3-4 મહિના થા મોઢામાં. ઓકે. અને ખૂબ દવા લઉં છે મટ રહીને. જન્મ તારીખ જણાવો નાથાભાઈ આપની. જન્મ તારીખ ખોટી છે 15-6-56. અચ્છા ખોટી છે. સમય નથી ખબર. મા બાપ ભૂલી જાય છે ભણવા બેઠો ત્યારે અટકડે લખાવી દીધેલી. બરાબર. એટલે શું પ્રશ્ન શું છે આપનો? બીમારી બહુ રહી છે મોઢામાં, ચાંદો પડ્યો છે ને એ જાતો નથી, અને બાકી આર્થિક સંક્રમણ રહી છે. તમારે તમને ગોળ વધારે ખાવાની ટેવ છે? સાંજે જયારે પણ કઈક ખાવાનું હોય એ પેલા 1/2 કલાક પેલા ફટકડીને ગરમ પાણીમાં ઓગાળી નાખો, અને એ પાણી જે તૈયાર થાય એ પાણીના કોગળા કરો તો તમારું આજે જે મોઢાની અંદર જે છાલા પડી જાય, ચાંદા પડી જાય, અથવા તો કોઈ પણ રીતે ગરમી જેને આપણે ગુજરાતીમાં કહીએ એ ગરમી નીકળે, કારણ કે આંતરડાની ગરમી સીધી મોઢા ઉપર આવતી હોય છે. તો આ પ્રમાણે વિશેષ કોઈ ચિંતા કરવાનું કારણ નથી. ડોક્ટરો કદાચ કોઈ ખોટા આપણને કોઈ સલાહ સારી જ આપતા હોય છે, પણ ક્યારેક ક્યારેક વધારે પાછા પાછા આપણે કહેવાય ને ઊંટ વૈધા ડોક્ટરો પછી એમ કે આમાં તો કેન્સર છે, એનામાં તો ફલ, પણ આ બધું ધ્યાન રાખવું પડે. એવું નથી ધ્યાન ના રખાય, નહીં તો કાલ સવારમાં અમે કહો કે મહારાજે કીધું તો એટલે અમે દવાઈ ના કરાય, હે તો ઓર ઘોડા મારી માથે આવે. પણ છતાં હું તમને ના સમય એટલી વસ્તુ તો કહીશ કે ફટકડીના કોગળા કરો તો તમને સારા પરિણામ અપાવે. બીજી વસ્તુ એ છે કે સવારને સાંજ મીઠાના કોગળા કરવાથી પણ એમ કહેવાય છે પરિણામ સારા મળે. અહીંયા ગરમીનો કોઠો બતાવી રહ્યો છે શનિ સાથે બેઠેલો રાહુ, ભલે તમે તારીખ ખોટી આપી પણ પ્રશ્ન કુંડળી એમ કહે છે કે ગરમીનો કોઠો હોવાના કારણે આ મોઢામાં ચાંદા પડ્યા છે, તો ગરમીના કોઠા માટે ગોળ ખાવાનું તમે બંધ કરો. ઘણી વખત અથાણા ખાતા હોઈએ, જો ધાણાદાર ખાતા હોઈએ ને તો પણ ધાણાદાર પૂરી પસ્તી નથી, ગમે એટલી આપણે ચાવીએ છતાં એના કણી તો અંદર રહી જતી હોય છે, આવી જઠરમાં રહેલી કણીઓ પણ ક્યાંક ને ક્યાંક આંતરની ગરમી ઊભી કરતી હોય છે, તો આ બધી વસ્તુ ખાવાનું બંધ કરી દો અને નિયમ અનુસાર રીતે ચાલો. બીજું સવારમાં તમે જ્યારે ઉઠો છો ત્યારે સ્નાનાદિક કર્મ કરી
ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખો અને સૂર્યની સામે બેસી અને ઊંડા શ્વાસ લો, તમારા કુળદેવીનું નામ જપ કરો, તો આ પ્રમાણે કરવાથી ખૂબ જ સારા પરિણામ મળશે. કારણ કે સૂર્ય શુક્ર સાથે યુતિમાં છે, આર્થિક સંકળામણમાંથી મુક્ત થવું હોય અને આ પ્રમાણે રોગમાંથી મુક્તિ થવું હોય તો ભગવાન સૂર્યનારાયણની જો આશીર્વાદ આપણને મળે તો સારા પરિણામો આપણને મેળવી શકશું. જય ગણેશ. મહેન્દ્રભાઈ, રાશિફળમાં આગળ વધવું છે, સિંહ અને કન્યા રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ? સિંહ રાશિ એટલે મો અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને ઘરેલું કામકાજની અંદર ખૂબ જ સારી શાંતિ આજના દિવસ માટે સિંહ રાશિના જાતકોને મળશે. કોઈ પણ પ્રકારના નાના મોટા રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજનો દિવસ માટે વિચારી લેજો આગળ જતા શું કરવું, કારણ કે સારા લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. કોઈ પણ કામકાજ માટે યાત્રા, આમ સામાન્ય રીતે ત્રણ પ્રકારની યાત્રા છે. એક યાત્રા મનથી કરતા હોય છે, એક યાત્રા શરીરથી કરતા હોય છે. તો અહીંયા શરીરથી યાત્રા નથી કરવાની, મનથી યાત્રા કરવાની. કોઈ પણ વ્યક્તિનું કામકાજ કરવાનું હોય, કોઈ પણ વ્યક્તિને હેલ્પફુલ થવાનું હોય, કોઈ પણ વ્યક્તિના કામ માટે આગળ વધવાનું હોય, કોઈ પણની ભલામણ કરવાની હોય, તો આવા કોઈ પ્રકારના આવા કામકાજની અંદર સારી સફળતાના યોગ આપણે મળી રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રમાં ધનલાભ થાય, પ્રગતિના યોગ પણ આજે ચંદ્રબળના આધારે સિંહ રાશિના જાતકોને દેખાશે. ઘરે બેસીને જેટલું વધારે વધારે કામ થાય, એકાંતનો આશ્રય લેવામાં આવે, ગાયત્રી મંત્ર અને ભગવાન ગણપતિના જાપ કરવામાં આવે, સફળતા તમને પ્રાપ્ત થશે. સાથે સાથે પાંચનો અંક તમને ખૂબ જ લાભ કરાવડાવે અને લાલ રંગ અથવા તો મરુણ રંગ તમારા માટે આજે ભાગ્યશાળી રંગ છે. કન્યા રાશિની જો વાત કરીએ તો પોઠો અને ણ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસ માટે કોઈ પણ જે સુખ સુવિધાઓ જે આપણે પ્રાપ્ત કરવાની છે અને એના સાધનો કદાચ આપણને કોઈ જોતા હોય, ચાહે મશીનરી જોતી હોય ધંધાકીય ક્ષેત્ર માટે, ચાહે કોઈ સારું વાહન જોતું હોય, તો આજના દિવસ માટે સારા વિચારો કરી લેજો. આજના કરેલા વિચારો આગળ જતા સારા પરિણામ આપશે, પણ સાથે સાથે ખર્ચ કરવાનો હોય થોડોક બાજુ મૂકી દેજો, કારણ કે આગળ જતા આપણને લાભ કરાવડાવે. જીવનસાથીના પ્રકોપથી, હા પણ જો જીવનસાથીના પ્રકોપથી આજે બચવાનું રહેશે. મતલબ થોડા શેટાહારા હોડી પ્રકૃતિ હોય ને એની બહુ નજીક ના જવાય, દજાય પગે તો લગાય પણ થોડું શેટું રહેવાય, તો આ પ્રમાણેનો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. આધ્યાત્મિકતા હોય, ધર્મ હોય, આજના દિવસ માટે સારી રુચિ વધે અને એના કારણે બે માળા વધારે કરી શકાય આવી પણ શક્યતાઓ દેખાય છે. નોકરિયાત વર્ગ સારો સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થશે. છ નો અંક તમને ખૂબ જ સારો કરાવડાવે, સાથે સાથે લીલો રંગ પણ તમારા માટે ભાગ્યશાળી રંગ ગણાશે. જય ગણેશ. રાજકોટથી એક કોલરને સાંભળી લઈએ. રાકેશભાઈ છે, હેલો. સવાલ એ છે કે મારે પૈસા આવે છે પણ બચતા નથી. પૈસા તો કોઈની પાસે બચતા નથી, આપણી એ વાત કરી લ્યો ને, બીજાની તો ક્યાં કરવી. પણ કુંડળી બતાવવી, આ તો આનંદ કરવાની વાત છે. પૈસો ક્યાંથી આવશે, પૈસો કેટલો ટકશે અને પૈસો ક્યાં વપરાશે, તમે જન્મ કુંડળીમાં, આ તો તમારી પાસે ટાઈમ નથી, બાકી અમે સચોટ રીતે કહી શકીએ કે જ્યાં આપણો જન્મ થાય ને, પૃથ્વી ઉપર આપણું જોડાણ થાય એને જન્મ લગ્ન કહેવામાં આવે છે, ત્યાંથી શરૂ કરો અને આઠમો ભાગ છે આયુષ્ય આરોગ્યનો ભાગ છે, એની અંદર સમાજના બધા જ પાસાઓ આવી જાય. બીજું એ ધન અને પરિવારનું પાસું આવી જાય, ત્રીજું પરાક્રમ એટલે ભાઈ ભાંડુઓનું પાસું આવી જાય, ચોથું માતા જમીન મકાન મિલકતનું પાસું આવી જાય, પાંચમું સંતાનનું પાસું આવી જાય, છઠ્ઠું કરેલા કર્મ અને રોગનું પાસું આવી જાય, સાતમું દાંપત્ય જીવન કહેતા પતિ અને પત્નીનું પાસું આવી જાય અને આઠમું આરોગ્ય અને આયુષ્યનું પાસું. જન્મ થયો ત્યાંથી માંડી આયુષ્ય સુધીની આ જે કામનાઓ છે એમાં આ પ્રમાણે સ્થાન જોવાય. પણ પૈસો આવશે, પૈસો ટકશે ને કેવી રીતે જશે, તો એના માટે નવમું સ્થાન જોવાનું હોય, જેને ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ પુરુષાર્થ ચતુષ્ટય જેને કહેવાય છે, તો પુરુષાર્થના જે પાયા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ, તો આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ જો કુંડળીને ધ્યાનમાં રાખે તો નવમું સ્થાન એ ધર્મનું સ્થાન છે, દસમું સ્થાન એ કર્મનું સ્થાન છે અને લાભનું સ્થાન છે એ અગિયારમું સ્થાન છે અને મોક્ષનું સ્થાન એ બારમું સ્થાન છે. તો એના ઉપર આ પાટા ઉપર આપણે ચડીએ એટલે આધ્યાત્મિકતાની આપણને ખબર પડી જાય કે સંસારમાં શું કરવા આવ્યા હતા, સંસારમાં શું કરી રહ્યા છીએ અને સંસારમાંથી શું કરીને જવાના છીએ. પણ આધ્યાત્મિકતાના વિષયમાં ન જતા, તમારી સાથે જો વાત કરવામાં આવે તો કન્યા રાશિનો શુક્ર, તમે જે તારીખ આપી ભલે ખોટી હોય, કન્યા રાશિનો શુક્ર છે તો સંપત્તિ ટકે નહીં, પૈસો ટકે નહીં. આના માટે એક સુંદર ઉપાય બધા માટે બતાવવાનો છું આજના દિવસ માટે, કે તમારા ઘરમાં પૈસો ના ટકે ત્યારે ભગવાન ગણપતિના કેવા આશીર્વાદ તમને પ્રાપ્ત થાય, તો શું કરશો તો તમને લાભ થાય. બહુ જ ટૂંકો અને સટીક ઉપાય હું તમને બતાવવાનો છું, પણ આ ઘણા બધાએ કર્યું છે. આ 9-10 વર્ષથી જે લોકો આ કાર્યક્રમ જોવે છે એ લોકો તો ખબર જ છે કે આ વસ્તુ કરેલી છે અને એનાથી લાભ પણ મળ્યા છે, પણ નવા દર્શકો જોડાયેલા છે એને પણ આ વસ્તુ આજે હું કહીશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ બનાસકાંઠાથી કોલર છે વિક્રમસિંહ, તેમને પણ સાંભળીએ. હેલો. હેલો. હા વિક્રમસિંહ. આજે મહેન્દ્રભાઈ. જય ગણેશ. જય ગણેશ ભાઈ લાગુભાઈ. એ ધર્મનો જય થાવ, તમારું કલ્યાણ થાવ.
જી વિક્રમસિંહ દરબાર બોલું છું. જી રાજવી પરિવારથી નાતો રાખું છું. બહુ સરસ. અને મારી જન્મ તારીખ છે 5/11/1971. સમય સમય છે 9:30 વાગે સવારમાં. સવારના 9:29 બરાબર. અને મારું જન્મ સ્થળ છે રાજસ્થાન ચોહટણ બારડોલ ડિસ્ટ્રિક્ટ પાલવા પાસે. બરાબર છે. હા ત્યાં ભારત પાકિસ્તાન નું યુદ્ધ ચાલુ હતું એ સમયે જન્મ થયેલો છે. 5/11/1949 ચાલે છે અત્યારે તમારું. જી 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 ગુરુદેવ. બરાબર છે. શું હવે પ્રશ્નમાં મને કયો? હવે હુકમ મારે આમ તો ઓલી ઢૈયા ચાલતી હતી એ પણ ઉતરી ગઈ છે. પણ એક તો ફાઇનાન્શિયલ બાબતમાં શું કરો છો અત્યારે? હાલ કોઓપરેટિવ બેંકમાં સર્વિસ કરું છું. જી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં. બિલકુલ. રઘુનાથજી ને આપ સારી રીતે ઓળખતા હશો કદાચ, એ અમારા પાડોશી હતા. જી જી ગાયત્રી પંચાંગવાળા. જી 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 જમડા. જી અને મારે આપને એક વખત તો ફોન ઉપર વાત થયેલી છે. બરાબર છે. જી હવે આર્થિક સંક્રમણ જે આપે વાત કરી એ પ્રમાણે કર્મસ્થાન એટલે આજીવિકાનું સ્થાન છે. આજીવિકા એટલે જ્યાંથી આપણે પૈસા ભેગા કરી શકીએ છીએ, પૈસા મેળવી શકીએ છીએ, એક કુંડળીમાં 10મું સ્થાન છે જેને અર્થનું સ્થાન માનવામાં આવે. તો અર્થના સ્થાનનો સ્વામી છે એ સૂર્ય છે. સૂર્ય બેઠેલો છે 12મા સ્થાનની અંદર. તો અહીંયા 10મા સ્થાનનો માલિક 12મા સ્થાનમાં નીચનો બેઠેલો છે. તો એક તો સારું સૂર્યનું રત્ન ધારણ કરવું પડે. તો તમે કરેલું હશે, ન કરેલું તો એક વખત કરી લેજો. સવારમાં જ્યારે સૂર્યના દર્શન કરો ત્યારે ભલે 2 મુઠ્ઠી લ્યો, પણ ઘઉં અને 2 મુઠ્ઠી ગોળ કોઈ પણ તમે ગાયને પણ ખવડાવી શકો છો, કોઈ પણ જે લોકો ગરીબ હોય એને દાન કરી શકો છો. યથાશક્તિ કરવાનું. 2 મુઠ્ઠી એટલા માટે કહું છું કે એમાં કોઈ ગણતરી ના હોય, દાનની કોઈ ગણતરી ના હોય, કેટલું કરીએ છીએ યથાશક્તિ કરી શકાય છે. તો આ રીતે કરી શકાય. હવે માનો કે દરરોજ આપણે નથી કરી શકતા, તો દર રવિવારના દિવસે આપણે કરી શકીએ છીએ. તો આ પ્રમાણે કરેલું દાન આપણને લેખે લાગશે. બીજી વસ્તુ એક તમને બતાવું કે એક દોરો આવે છે લાલ કલરનો, ઊનનો દોરો હોય અથવા નાળાસળી હોય, એને 9 ગાંઠો બાળવામાં આવે અને કુળદેવીની પાસે મૂકવામાં આવે. ચંડી પાઠની અંદર કુંજિકા સ્તોત્ર પાછળ આપવામાં આવે છે. આ કુંજિકા સ્તોત્રનો પાઠ 9 દિવસનો પ્રયોગ છે. આ કુંજિકા સ્તોત્રનો પાઠ દરરોજ 27 વખત કરવાનો, 1 ગાંઠ છોડવાની. દરરોજ 27 વખત કરવાનો, 1 ગાંઠ છોડવાની. આ પ્રમાણે 9 દિવસ સુધી જો કુંજિકા સ્તોત્રનું પારાયણ કરવામાં આવે અને આ પારાયણ જ્યારે કરતા હોઈએ ત્યારે કુળદેવીને દીવો અખંડ રાખવામાં આવે, તમારા આર્થિક ઉપાર્જનમાં સારી તકો પણ મળે અને સારી રીતે કાર્યક્ષેત્રમાં આગળ પણ વધી શકાય. કર્કાધિપતિ ચંદ્રમાં ભાગ્યસ્થાનનો અધિપતિ 7મા સ્થાનમાં છે, વૃષભ રાશિનો છે. મતલબ સારા પરિણામ આપે, ભાગીદારીથી સારા પરિણામ આપે, કોઈ પણ વ્યક્તિના ભરોસે આપેલા હોય એ કામ તમને સારા પરિણામ આપે. પણ પાછો આ ચંદ્ર છે ને શનિ સાથે જોડાયેલો છે, એટલે આ ચંદ્ર અને શનિને વિષયોગ કહેવામાં આવે છે. એટલે ઘણી વખત એમ કે હાથમાં રહેલો કોળિયો આપણે મોઢામાં મૂકી શકતા નથી, એનું મૂળ કારણ આ ચંદ્ર શનિનો વિષયોગ છે. તો આપ તો સુગ્ન છો, ચંદ્ર શનિના વિષયોગનો દોષ નિવારણ પાઠાત્મક લઘુરુદ્ર સાથે જો કરાવશો તો ચોક્કસ તમને સારી સફળતા અપાવશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ તુલા અને વૃશ્ચિક આ બે રાશિના જાતકોનો તુલા રાશિની વાત કરીએ તો રહો ને તો જેના અક્ષર જેવા તુલા રાશિવાળા જાતકોને આજના દિવસ માટે કોઈ પણ ધનહાનિની સંભાવનાઓ, અને એમાં એવી ધનહાનિની સંભાવનાઓ કે જે આપણે વિચારેલું છે કે આ કરવાથી ખોટું થાય, માનો કે શેર સટ્ટાનું કામકાજ કરી રહ્યા છીએ આપણે, તો એમાં થોડું સાચવીને કામકાજ કરજો, નહીં તો આવી શક્યતાઓ થોડી પ્રબળ દેખાઈ રહી છે આજના દિવસ માટે. પારિવારિક બાબતોમાં ચોક્કસ એક સારી શાંતિ આજના દિવસ માટે મળશે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી વર્ગ દ્વારા થોડી તકલીફોની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે, મતલબ એકંદરે આ પ્રમાણેનો બધાનો હર્યો ભળ્યો દિવસ રહેશે. સારી સફળતા જોઈતી હોય ભગવાન ગણપતિને યાદ કરી લો. ગણપતિ દાદાને જ્યારે મોદક ધરાવો ત્યારે 1, 3, 5 કે 7 આ પ્રમાણે સંખ્યામાં ધરાવજો અને ઘરમાં પ્રસાદ તરીકે બપોરના સમયે એનો ઉપયોગ કરી લેજો. સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરજો, લાભ તો કરાવડાવશે. સાથે સાથે 7નો અંક તમારા માટે ભાગ્યશાળી છે આજના દિવસ માટે, સફેદ રંગ પણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. વૃશ્ચિક રાશિ, 9 અને 1 અક્ષરવાળા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કોઈ પણ રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂરી કરવાની હોય આજના દિવસ માટે, સરકારના ક્ષેત્ર સાથે આપ સંકળાયેલા છો, સરકારી કર્મચારી છો, તો તમારા માટે આજનો દિવસ મહત્વાકાંક્ષાઓ માટે સારો છે. કૌટુંબિક બાબતોમાં પ્રશ્ન હળવા થશે. કરેલા ધંધાની અંદર આયોજનો જે છે એ સફળતાપૂર્વક તમારા પાર પડી શકશે. વાહન ચલાવવામાં થોડીક સાવધાની આજના દિવસ માટે રાખશો તો ખૂબ જ સારી સફળતા મળશે. મેષ અને વૃશ્ચિક રાશિએ મંગળની રાશિ છે, તો એના માટે ભગવાન ગણપતિ કાયમ આશીર્વાદ આપવા માટે તત્પર જ હોય છે. ફક્ત જરૂર છે એની નજીક બેસીને એના પાઠ અને પૂજા કરવાની. તો ગણપતિ બાપા પ્રત્યે વિશેષ કાળજી રાખી ધર્મ ધ્યાન પ્રત્યે ધ્યાન આપો, આજનો દિવસ મંગલમય બની જશે. 8નો અંક તમને લાભ કરાવડાવે, સાથે સાથે લાલ રંગ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાશે. જય ગણેશ. ધન અને મકર રાશિ વિશે પણ જાણી લઈએ. ધનરાશિની વાત કરીએ તો ફ અને ઢ જેના અક્ષર છે એવા ધનરાશિવાળા જાતકોને આજના દિવસ માટે આર્થિક પાજુ ખૂબ જ સારું મજબૂત દેખાઈ રહ્યું છે. પરિવાર હોય ચાહે વ્યવસાય હોય, સમસ્યાઓ તો થોડી આજના દિવસ માટે રહેવાની, પણ સાથે સાથે માન પ્રતિષ્ઠા અને વૈભવની પ્રાપ્તિ પણ થશે.
तो आ प्रमाणे सारू छे, आवक अने जावक आजना दिवस माटे समांतर रहेशे। आजना दिवसने वधारे सारो बनावो, यथाशक्ति ચોખાનું દાન આપો, ચોખાની સાથે ચણાની દાળ પણ સાથે જો હોય તો બંને વસ્તુ દાન આપશો તો સારી સફળતા મળશે। 9નો અંક લાભ કરાવડાવે અને સાથે સાથે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે। મકર રાશિની વાત કરીએ તો ખ અને જો જેના અક્ષર જેવા મકર રાશિવાળા જાતકો માટે પારિવારિક પ્રસંગોમાં એક સારો ઉત્સાહ આજના દિવસ માટે જળવાઈ રહેશે। મતલબ કે પરિવારજનો બધા જ્યારે સાથે બેઠા છો ત્યારે હળીમળી સારી સારી વાતો થશે આજના દિવસ માટે, મન પ્રસન્ન રહેશે। તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે, મનપસંદ વસ્તુની પ્રાપ્તિ માટેનો ઉત્તમ યોગ બની રહ્યો છે। નજીકના સુખનું ધ્યાન આજના દિવસ માટે રાખો, દૂરના સુખનું ધ્યાન રહેવા દો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે। હનુમાનજી મહારાજની આજે ઉપાસના કરવામાં આવે અને ગણપતિ બાપાની પૂજા કરવામાં આવે એટલે સમજી લો તમારું કાર્ય તો સરળતાવાળું બની જ જશે। 9ની સાથે સાથે 1નો અંક પણ તમારા માટે સુભત્વને આપવો ઓળંગ છે, વાદળી રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે। જય ગણેશ। મહેન્દ્રભાઈ અંતિમ બે રાશિ કુંભ અને મીન વિશે પણ વાત કરી લઈએ। કુંભ રાશિની વાત કરીએ તો ઘ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે વ્યવસાયના ક્ષેત્રની અંદર કદાચ સાધારણ તકલીફોનો સામનો કરવો પડશે। વાણી ઉપર થોડું નિયંત્રણ રાખવું જરૂરી છે। રોજગારીના ક્ષેત્રમાં તો સારી પ્રગતિના યોગ બની જ રહ્યા છે, નવા સંબંધોમાં વૃદ્ધિ થાય તેવા ચંદ્રબળના આધારે તમારા યોગ બની રહ્યા છે। આજના દિવસને સુભત્વ આપવું હોય તો જાંબલી રંગ અથવા તો કાળો રંગ પસંદ કરજો, પહેરવા માટે વાદળી રંગ પણ તમારા માટે શ્રેષ્ઠ રહેશે। પણ સાથે સાથે 3નો અંક તમારા માટે લાભ કરાવડાવે, સાથે સાથે 4નો અંક પણ તમારા માટે સારો લાભ કરાવડાવશે। કોઈ પણ કાર્ય સરળતાવાળું કરવું હોય તો હનુમાન ચાલીસાના પારણ સાથે ભગવાન ગણપતિની પૂજા આજ તમારા માટે પણ ખૂબ જ શ્રેયકર રહેશે। છેલ્લી રાશિની વાત કરીએ તો એ મીન રાશિ છે। દ ચ જ અને થ જેના અક્ષર જેવા જાતકો માટે ભાગીદાર હોય ચાહે જીવનસાથી હોય મિત્રો, આજના દિવસ માટે સંપૂર્ણ સહયોગ તમને મળી રહેશે। પારિવારિક વૈચારિક મતભેદોની શક્યતાઓ આજના દિવસ માટે દેખાશે। ધન પ્રતિષ્ઠા પદમાં વૃદ્ધિ થાય, નવા કામકાજ કરવાના હોય તમારા માટે દિવસ ઉત્તમ છે, તમારા માટે આજે આ પ્રમાણેનો રહેશે। પીળો રંગ તમને લાભ કરાવડાવે, સાથે સાથે 3નો અંક તમારા માટે ભાગ્યશાળી ગણાશે। જય ગણેશ। તો દર્શક મિત્રો આ સાથે જ સમય છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ પરત ફરીએ છીએ, આપ જોતા રહો ભવિષ્ય દર્શન કાર્યક્રમ। આપનું સ્વાગત છે, મહેન્દ્રભાઈ સાથે જે ચર્ચા કરી રહ્યા છે ચર્ચાને આગળ વધારીએ। મહેન્દ્રભાઈ પાદરાથી મૌલિકભાઈ જોડાઈ ગયા છે, સાંભળીએ। હેલો હેલો, હા મૌલિકભાઈ, હા તો મારો પ્રશ્ન એ છે કે હું હમણાં છે ને, હા હું હમણાં છે ને મૌલિકભાઈ, ડિગ્રી છે ને આપણે આ 5મા 6મા મહિનામાં પૂર્ણ થશે, તમારા પ્રશ્ન માં તમને નોકરી ક્યારે મળશે, તો તમારો અભ્યાસ શું છે, અત્યારે શું કરો છો? હમણાં હું એન્જિનિયરિંગ કરું છું, ફાઇનલ યર માં છું, હમણાં 6ઠા મહિનામાં મારો અભ્યાસ પૂર્ણ થશે। હવે અભ્યાસ પૂરો થાય પછી 1.5 વર્ષ બેસી રહેવું પડશે, તો શું કરશો તે સમય દરમિયાન? એ દરમિયાન તો હમણાં કઈ નહીં, હમણાં કઈ વધારે નો બીજો કઈ અભ્યાસ માં તમારી રુચિ ખરી કે આના પછી આ અભ્યાસ કરીએ તો સફળતા મળે? ના, હવે આગળ મારે અભ્યાસ કરવાની કોઈ ઈચ્છા નથી આગળ, કારણ તમારું કહું કે તમને 23મું વર્ષ થયું છે, 25મા વર્ષની શરૂઆતમાં તમારા ભાગ્યનો ઉદય છે। નોકરીની બાબતમાં વાત કરવામાં આવે તો ભાગ્ય સ્થાનનો માલિક ગુરુ મકર રાશિમાં નીચનો બની અને 7મા સ્થાનમાં છે, મતલબ કે અહીંયા નોકરીની બાબતમાં તમે જે ઈચ્છો એ પ્રમાણે નોકરી કદાચ ન મળે, પ્રાઇવેટ સેક્ટરની અંદર શરૂઆતમાં જવું પડે, ત્યારબાદ ગવર્મેન્ટના ચાન્સ પ્રાપ્ત થાય। ગુરુની વીંટી તમે પહેરી શકો છો, કારણ કે ગુરુનું રત્ન એટલા માટે ધારણ કરવું જોઈએ, એ ભાગ્યસ્થાનનો માલિક છે। સોનામાં પહેરી શકાય અથવા પંચધાતુમાં વીંટી બનાવીને પહેરી શકાય તો પણ તમને ખૂબ જ સારો લાભ થાય। કર્કાધિપતિ જે ચંદ્રમા છે શુક્ર સાથે લક્ષ્મી યોગ સારો કરી રહ્યો છે, ભવિષ્યની અંદર અત્યારે ક્યારેક વ્યવસાયિક ક્ષેત્રમાં પણ તમે આગળ વધી શકો એવી શક્યતાઓ પણ કુંડળીના આધારે પણ જોઈ શકાય છે। તુલા રાશિનો તમારો મંગળ છે, ભાગ્યના પરિણામોમાં ધીમી ગતિએ સારી સફળતા અપાવે, એક જ વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઘણી વખત આપણે કેવું છે ભાઈ, નાના નાના સુખને જોઈને મોટા સુખને તરછોડતા હોઈએ છીએ, તો હંમેશા વિઝન હંમેશા ક્લિયર રાખો, 4 મહિના બેસી રહેવું પોસાય, પણ નિશાન ચૂક માફ નહીં, માફ નિશું નિશાન, કોઈ પણ વસ્તુને આપણે સ્વીકારી લીધીને આગળ વધી ગયા પછી એમાંથી બહાર નહીં નીકળી શકીએ, કારણ કે તુલા રાશિનો મંગળ આવે કે જે આવે એ લઈ લો, પણ પછી આગળ જતા સફળતા ન અપાવે, થોડીક આ પ્રમાણે કાળજી રાખજો। ગુરુની વીંટી તમે પહેરશો તો સારો લાભ થાય, જ્યાં સુધી સારી નોકરી ન મળે ત્યાં સુધી ગુરુવારનું વ્રત કરો, ગુરુવારના દિવસે 91 કે ઉપવાસ કરો, ચણાની દાળનું ભોજન કરો, માતા પિતાના ઘરમાં વડીલ હોય દરરોજ ગુરુવારે આમ તો દરરોજ પગે લાગવું જોઈએ, પણ દર ગુરુવારે ભૂલ્યા વગર પગે લાગો, ચોક્કસ સફળતા તમને પ્રાપ્ત થશે। જય ગણેશ। મહેન્દ્રભાઈ અમદાવાદથી ભાવિનભાઈ જોડાઈ ગયા છે, તેમને પણ સાંભળી લઈએ। હેલો હેલો, હા જી, જય ગણેશ, જય ગણેશ,
सर 24 मार्च 1995 24मी मार्चे रात्रे 1:20 એટલે 25મી માર્ચ થાય એ રાત્રે 1:20 24મી તારીખ મારા લગ્નનો યોગ ક્યારે છે એ મારે જાણવું છે જન્મસ્થળ જન્મસ્થળ શામળાજી સાબરકાંઠા શામળાજી હવે તમારી કુંડળીનો આધાર લઈએ તો અત્યારે 26મું વર્ષ ચાલી રહ્યું છે અને કુંડળીની અંદર જો જોવા જઈએ તો મિથુનાધિપતિ બુધ એ અહીંયા શનિ સાથે જોડાયેલો છે હવે આ જ બુધ પાછો જોડાયેલો છે શુક્ર સાથે યુતિમાં મતલબ કે લગ્ન યોગ તો સારા દેખાઈ રહ્યા છે અને નજીકના સમયમાં એટલે કે આ 26 કે 27મું વર્ષે લગ્ન યોગની સારી શક્યતાઓ છે મિથુન રાશિ 7મા સ્થાનમાં છે મતલબ જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ પ્રબળ બને મિથુન રાશિથી સિંહ રાશિથી વૃશ્ચિક રાશિથી અને વૃષભ રાશિથી આ 4 રાશિથી ખૂબ જ સારું લેણું દેખાઈ રહ્યું છે કર્ક રાશિનો મંગળ 8મા સ્થાનમાં છે તો આમ તો કર્ક રાશિનો હોવાના કારણે સાદો મંગળ કહેવાય મંગળ દોષકારક ગણાતો નથી પણ છતાંય એક અનુષ્ઠાન જો બની શકે તો મંગળનું કરવું જોઈએ મંગળના અનુષ્ઠાનની અંદર તર્પણ માર્જન અભિષેક બ્રહ્મભોજન અને હોમ આ પ્રમાણેનો ક્રમ છે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત ક્રાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ આ એનો મંત્ર છે 40,000 મંત્ર જપ અનુષ્ઠાન કરીને 4,000 મંત્રનું આ રીતે અનુષ્ઠાન કરવામાં આવે તો મને લાગે છે આ મંગળ તમને પ્રભાવિતા આપશે દાંપત્ય જીવનમાં સારી સુખાકારી આપશે આર્થિક બાબતોમાં પ્રગતિના એક સારા એંધાણ ઉભા કરાવડાવશે અને દરેક પ્રકારે કુશળતા પ્રદાન કરશે જય ગણેશ ભરૂચથી અન્ય એક કોલરને સાંભળીએ દ્રષ્ટિબેન જોડાઈ ગયા છે હલો હા મારે પ્રશ્ન જય ગણેશ મારે પ્રશ્ન એ છે કે મને જોબ ક્યારે મળશે જન્મ તારીખ 29 માર્ચ 1998 સમય જન્મનો 3:50 બપોરે ઓકે અને જન્મનું સ્થળ મીઠાપુર મીઠાપુર દ્વારકા હા દ્વારકા દ્વારકામાંથી ભરૂચ ક્યારે પહોંચી ગયા પાછા તમે પપ્પાની જોબ અહીંયા છે એટલે એવું છે શું પણ અભ્યાસમાં શું બેન તમારું હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં છું લાસ્ટ યરમાં છું અત્યારે હવે જૂનમાં અમને ફાઇનલ એક્ઝામ છે મારી બરાબર છે હવે તમારે અત્યારે જે 23મું વર્ષ ચાલે છે 24મા વર્ષે જોબના યોગ બની રહ્યા છે બેન પણ એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે કેન્દ્ર ત્રિકોણના અધિપતિ જ્યારે ખાડાના સ્થાનમાં પડ્યા હોય ત્યારે ધાર્યા પરિણામો આપતા નથી આવું મોટા ભાગે કુંડળીના આધાર પર જોઈ શકતા હોય છે તો એ પ્રમાણે તમારા ભાગ્ય સ્થાનનો માલિક છે મંગળ છે અને મંગળ 8મા સ્થાનમાં ખાડામાં બેઠેલો છે હવે આ મંગળ એકલો નથી એ સૂર્ય સાથે અંગારયોગ પણ બનાવી રહ્યો છે અને સૂર્ય પાછો શનિ સાથે સંઘર્ષયોગ બનાવી રહ્યો છે અભ્યાસના આધારે કોઈ પણ જોબ આપણે એપ્લાય કરવાની હોય ત્યારે એક વસ્તુને ધ્યાનમાં રાખવાનું કે એક દિવસમાં થતા કામમાં 3 દિવસ લાગે મતલબ થોડો વિલંબની શક્યતાઓ દેખાય છે અથવા તો શું કરવું જોઈએ સૂર્ય અને શનિના સંઘર્ષયોગના દોષનું વિધિવત નિવારણ થાય સૂર્ય મંગળના અંગારયોગનું વિધિવત નિવારણ થાય તો તમારા કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો થોડાક રોકાયેલા હોય એ સારી રીતે પરિપૂર્ણ થાય કારણ કે દેવતાઓનો આશીર્વાદ મળે ત્યારે અનુકૂલે જગન્નાથ સાનુકૂલે જગત રહેમ આ સિદ્ધાંત આપણને કામ આપે છે જ્યાં સુધી સારી જોબ ન મળે ત્યાં સુધી મંગળવાર કરજો મંગળવાર કરશો તો તમને ખૂબ જ સારો લાભ થશે જય ગણેશ મહેન્દ્રભાઈ ઘણીવાર આપણે કોલર્સ પણ ઘણા બધા એવા આવતા હોય છે અને પ્રશ્નો પણ ઘણા બધા એ જ દિશામાં આવતા હોય છે કે આવક છે પરંતુ જાવક પણ એટલી જ છે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે પૈસા કમાઈએ છે પરંતુ લક્ષ્મી ટકતી નથી અને થોડી વાર પહેલા આપે પણ જણાવ્યું કે જો લક્ષ્મી ઘરમાં સ્થિર રહે તો એના માટે શું ઉપાયો કરવા દર્શકો હવે તમે છે ને ગણપતિ દાદાને આપતા કે હુંપડા જેવા કાન છે આ દર્શકો છે ને હુંપડા જેવા કાનથી એમ ધ્યાન રાખતા હશે કે મહેન્દ્રભાઈ શું કહેશે કે લક્ષ્મી પ્રાપ્તિ માટે પણ કશી જ વધારે વાત નથી કરવી મને એટલી ખબર પડે કે તમે રોડ ઉપર જ્યારે ચાલતા હો અને એવા સમયે તમને બે કાગળ જોવા મળે એક કાગળ ઉપર લક્ષ્મીજીનું ચિત્ર અંકિત કરેલું છે અને હાથમાંથી લક્ષ્મીની વર્ષા થઈ રહી છે તો એ લક્ષ્મીજીના ફોટાને તમે જુઓ છો અને એની બિલકુલ બાજુમાં તમે નજર કરો કે 10 રૂપિયાની 50 રૂપિયાની 100 રૂપિયાની નોટ પડી છે તો તમે જ નક્કી કરી લ્યો કે તમને લક્ષ્મીજી વધારે શેમાં વધારે દેખાશે પેલા લક્ષ્મીજીના ફોટામાં લક્ષ્મીજી દેખાશે કે 100માં લક્ષ્મીજી દેખાશે ચલો બીજી વાત તમારે કદાચ કોઈ પણ તમને એમ કે આ બેમાંથી એક નોટ તમે લઈ લો ચાહે લક્ષ્મીજીનો ફોટો લ્યો કે ચાહે 100 રૂપિયાની નોટ લો તો તમે કઈ લેશો 100ની નોટ લેશો પાકું થઈ ગયું ને તો હવે તમને જો તમારા કરન્સીમાં તમારા રૂપિયામાં તમને જો લક્ષ્મીજીના દર્શન થતા હોય તો વધારે સફળતા જ્યાં વધારે દ્રષ્ટિ પહોંચતી હોય જ્યાં વધારે દર્શન થતા હોય ત્યાં થાય આજના આ સંકટ ચતુર્થીના દિવસે એક 10 રૂપિયાની નોટ તમારા ઘરમાં જો કોરી હોય તો કોરી ન હોય તો વપરાયેલી હશે તો પણ ચાલશે તો આ નોટને એક તો ચંદ્રોદય સમયે ચંદ્રને દર્શન કરાવવા પડશે દર્શન કર્યા પછી 3 આપણે ચાંદલા કરતા હોઈએ છીએ એની જગ્યાએ 5 ચાંદલા કરવાના રહેશે મધ્યમાં ભગવાન ગણપતિ બે બાજુ રિદ્ધિને સિદ્ધિને બે બાજુ લાભને શુભ લક્ષ્યને લાભ તો જે ભાગ આપણો સફેદ ભાગ છે ત્યાં આ પ્રમાણે 5 ચાંદલા કરવામાં આવે ઉપરના ભાગમાં લાલ પેન દ્વારા સ્વસ્તિક બનાવવામાં આવે અને નીચેના ભાગમાં આપણે ઢગલિયું કરતા ખબર હોય તો
પહેલા સાત કરીએ, પછી છ કરીએ, પછી પાંચ કરીએ, પછી ચાર કરીએ, પછી ત્રણ કરીએ, પછી બે કરીએ, ઉપર એક કરીએ, અને સપ્તાહની ઘૃત માતૃકા કહેવામાં આવે છે. તો ચાંદલા આપણે પાંચ કરી રહ્યા છીએ, ઉપરના ભાગમાં સ્વસ્તિક બનાવી રહ્યા છીએ, અને નીચેના ભાગમાં આ પ્રમાણે ચડતીની ઢગલીઓ કરી રહ્યા છીએ, મતલબ કે સપ્ત માતૃકાની પૂજા કરી રહ્યા છીએ. હવે આ નોટ આપણા માટે લક્ષ્મીજી બની ગયા સમજો. હવે લક્ષ્મીજીને સન્મુખ રાખવાના છે તો ક્યાં રાખવા? ઘરના ઉદુંબર કહેતા ઉમરો જે ભાગ છે, બાર શાખની ઉપરના ભાગની અંદર આ નોટને ચોંટાડી દેવામાં આવે. તમે વિચાર કરજો કે ઘરમાંથી પ્રવેશ કરતી વખતે, ઘરમાં બહાર જતી વખતે, ઘરમાં અંદર આવતી વખતે અહીંયા માથા ઉપર રહેલા લક્ષ્મીજી સારા આશીર્વાદ પ્રદાન કરે. ઘણી વખત માથે હાથ મૂકવો જરૂરી નથી હોતો, આ પ્રમાણે થાય તો પણ એ આશીર્વાદ કહેવાય છે. તો આ સાક્ષાત લક્ષ્મીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. સવાર, સાંજ, બપોર જ્યારે પણ ઘરમાંથી નીકળીએ, ઘરમાં પ્રવેશ કરીએ, ત્યારે પ્રવેશે નિર્ગમે તથા લક્ષ્મીજીના દર્શન થાય, એના આશીર્વાદ મળે તો ઘરમાં લક્ષ્મી ટકે કે ન ટકે? ચોક્કસ ટકે. પણ યાદરશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતુ તાદરશી, કારણ કે વાતમાં તો દવા છે, પણ આ દવા મને મારો રોગ મટાડશે કે નહીં? આ સંકલ્પ જ્યારે મારો દ્રઢ બને ત્યારે જ રોગમાંથી માણસ મુક્ત બની શકતો હોય છે. તો આ પ્રમાણે આ લક્ષ્મીજીના દર્શન ચંદ્રોદય કર્યા પછી બીજા દિવસે સવારમાં, એટલે કે આવતીકાલે સવારમાં, સારા ચોકડિયાની અંદર એને ચોંટાડી દેવામાં આવે. દરરોજ સવારમાં ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ, ચાહે પતિ હોય, પત્ની હોય, કોઈ પણ વડીલ હોય, એને પગે લાગી અને બહાર નીકળે, અને ઘરમાં જ્યારે એન્ટર થાય ત્યારે પગે લાગે. બહુ સુંદર મંત્ર છે, ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જાપ કરવો જોઈએ. તો એનો મતલબ એવો થાય કે આજના આ ચંદ્ર ઉદય વખતે ભગવાન ગણપતિ જે સિદ્ધિ પ્રદાયક છે, એ મનન તમને જીવનમાં સાચી સિદ્ધિ પ્રદાન કરે, માં લક્ષ્મીજીના આશીર્વાદ રહે. જે કંઈ કમાણી કરીને ઘરે લાવીએ છીએ, ખર્ચો તો થવાનો છે, પણ દવાખાનામાં ના જાય, ખોટા ખર્ચામાં ના જાય, અને યોગ્ય પ્રમાણમાં એનો ખર્ચ થાય, અને સમય આવે ત્યારે પૈસો આપણા હાથમાં રહે. બહુ જ નાનકડી વાત છે આ મિત્રો, પણ મેં તમને ઉદાહરણ આપ્યું કે લક્ષ્મીજીના ફોટા કરતા આ કરન્સીમાં વધારે લક્ષ્મીજીના દર્શન થાય છે. તો આ કરન્સી આપણા માટે લક્ષ્મીજી બની જાય, એનો મતલબ પેલા લક્ષ્મીજીનો પ્રભાવ ઓછો થાય એવું નથી કહેવાનું મારું. પણ આપણી જે દ્રષ્ટિ છે, તો દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે, તો સૃષ્ટિને જો માણવી હોય, લક્ષ્મી પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરવાના હોય, તો ઘણા બધા પ્રયત્નો આપ કરી ચૂક્યા છો. આ એક પણ પ્રયત્ન કરી લ્યો, તમારા જીવનમાં ભાગ્યોદય માટે એક નવા મુકામો ખુલશે, એક નવા તાળાઓ ખુલશે, અને ભાગ્યની વૃદ્ધિ થાય. ઘરમાં એક વખત પૈસો આવશે, એ પૈસો શાંતિથી આપણે બધાએ વાપરી શકશું. જય ગણેશ. તો દર્શક મિત્રો, આ સાથે જ રોકાઈએ છીએ કાર્યક્રમમાં એક બ્રેક માટે. બ્રેક બાદ પરત ફરીશું અને શુભત્વ અશુભત્વની વાત કરીશું. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મહેન્દ્રભાઈ, હવે વાત કરીએ શુભત્વ અશુભત્વની, દાન અને મંત્રની. આજે સંકટ ચતુર્થી છે, ભગવાન ગણપતિની આરાધના કરી શકાય, ભગવાન ગણપતિની વિશેષ જેટલી થાય એટલી પૂજા કરી શકાય, પણ સાથે સાથે કુળદેવીને ભૂલવા ન જોઈએ. અને મેં માતાજીની માનસી પૂજા કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય. માનસી પૂજામાં કોઈ પણ વસ્તુ સામે નથી હોતી, છતાંય આંખ બંધ કરીએ અને બધી વસ્તુ સામે દેખાય અને માતાજીની સાથે પૂજા કરી શકીએ, એ માનસી પૂજા છે. તો માનસી પૂજા તો કરવી જરૂરી છે આજના દિવસ માટે. પણ સાથે સાથે અશુભત્વ ક્યાં છુપાયેલું છે? ઘરમાં દીકરી હોય, ઘરમાં માતા હોય, ઘરમાં બહેન હોય, ઘરમાં પત્ની હોય, કોઈ પણ સ્ત્રી વર્ગ, એનું અપમાન જો થાય આજના દિવસ માટે, તો સમજી લો માતાજી નારાજ રહે, અને એના કારણે શક્તિ, ભક્તિ અને જ્ઞાન આપણને ઓછું મળે, અથવા તો ક્યાંક ક્યાંક તકલીફ ઊભી થાય. તો એના માટે આજના દિવસ માટે સ્ત્રી શક્તિનું અપમાન ન થાય એના માટે કાળજી રાખવી પડશે. ઓમ ભાર્ગવાય નમઃ, આ મંત્ર જેને સંપત્તિ જોઈતી હોય, સુખ જોઈતું હોય, એના માટે તો મંત્ર છે જ. ઓમ ગંગણપતય નમઃ મંત્ર પણ શ્રેષ્ઠ છે. સાથે સાથે ચોખા અને દૂધનું દાન જો આજના દિવસ માટે કરવામાં આવે, કાર્ય આપણું સફળ બનશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, આપ અહીં આવ્યા અને તમામ દર્શકોને જે માર્ગદર્શન આપ્યું તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે આ જ સમય પર ફરીથી મળીશું. પરંતુ જો મહેન્દ્રભાઈનો આ બરૂબરૂ સંપર્ક કરવા માંગતા હો અથવા તો ફોન પર જાણકારી ઇચ્છતા હો, તો તેમનો મોબાઈલ નંબર અને સરનામું અત્યારે આપ નોંધી લેશો. હું રજા લઈશ. જય ગણેશ.